ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્થ શ્રી વિદુર મૈત્રી મિલન શ્લોક સંખ્યા 13 અનુવાદ ભાવાર્થ ઇઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. પુરા મયા પ્રોક્તમજાયનાભ્ય પદ્મે નિષણાય મમાદિ સર્ગે જ્ઞાનમ પરમ મન્મહિમાવભાસમ યસૂરયો ભાગવતમ વદંતિ. શબ્દાર્થ પુરા પહેલા, મયા મારાથી, પ્રોક્તમ કહેવાયું હતું, અજાય બ્રહ્માજીને, નાભ્યે નાભિમાના, પદ્મે કમળ પર, નિષણાય બેઠેલાને, મમ મારા, આદિ સર્ગે નિર્માણના પ્રારંભ વખતે, જ્ઞાનમ જ્ઞાન, પરમ ઉચ્ચતમ, મત મહિમા મારો મહિમા, અવભાસમ જે સ્પષ્ટ કરે છે, યત જેને સુરયઃ મહાજ્ઞાની ઋષિઓ, ભાગવતમ શ્રીમદ્ ભાગવતમ વદંતિ કહે છે. અનુવાદ. હે ઉદ્ધવ, જેને મહર્ષિઓ શ્રીમદ્ ભાગવતમ તરીકે વર્ણવે છે અને જેમાં મારો દિવ્ય મહિમા છે, તે જ્ઞાન મેં મારા નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા સહસ્રદળ પદ્મ પર વિરાજતા બ્રહ્માજીને સૃષ્ટિના પ્રારંભ સમયે પુરાતન કાળમાં કહ્યું હતું. ભાવાર્થ. ભગવાને સ્વમુખે બ્રહ્માજીને જે સમજાવ્યું તેનું સ્પષ્ટીકરણ આ મહાન ગ્રંથના બીજા સ્કંદમાં કરવામાં આવેલું છે અને વધુ સ્પષ્ટીકરણ અહીં કર્યું છે. ભગવાને કહ્યું છે કે બ્રહ્માજીને શ્રીમદ્ ભાગવતમનું સંક્ષિપ્ત રૂપ સમજાવ્યું તે તેમના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે હતું. બીજા સ્કંદમાંના 4 શ્લોકના નિર્વિશેષ લક્ષ્ય અર્થઘટનનો અહીં અસ્વીકાર કરવામાં આવે છે. આ સંબંધમાં શ્રીધર સ્વામી સ્પષ્ટ કહે છે કે શ્રીમદ્ ભાગવતમના આ સંક્ષિપ્ત રૂપનો સંબંધ ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે છે અને નિર્વિશેષવાદી ધારણાને એમાં કોઈ સ્થાન નથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકય ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નામ શ્રેષ્ઠં મનુમપિ શચીપુત્રમત્ર સ્વરૂપં રૂપં તસ્યાગ્જામ રૂપુરી માધુરીમ ગોષ્મતિ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકા માધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ. વંદેહમ શ્રીગુરુન શ્રીરૂપ વંદેહમ શ્રીગુરુન શ્રીવૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજ્જમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણચૈતન્યદેવમ શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રીશાખાન્વિતાંશ શ્રીકૃષ્ણચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. એ શ્રીમદ્ ભાગવતમ ભગવાન કૃષ્ણને સબસે પહેલે બ્રહ્માજી કો કહા થા ઓર યે વિશેષ રૂપ સે જો ઇસ શ્લોક કો પ્રભુપાદ લિખતે હૈ કે ઇસ શ્લોક કો ઇસીલિયે કહા ભગવાન ને ઉદ્ધવજી કો જ્ઞાન દે રહે કે મેં સ્વયં મેને યે ભાગવતમ બ્રહ્માજી કો કહા થા. ઇસકા અર્થ યે હૈ કે ભગવાન સવિશેષ હૈ, નિર્વિશેષ નહીં હૈ. જૈસે કે માયાવાદી નિર્વિશેષવાદી કહેતે હૈ કે ભગવાન નિરાકાર હૈ, નિર્વિશેષ હૈ, ઉનકો કોઈ રૂપ નહીં હૈ. ઇસકા ખંડન કરને કે લિયે વિશેષ રૂપ સે યહાં ભગવાન યે શ્લોક કહા હૈ, એસે કહે રહે. તો શ્રીધર સ્વામી ભી સ્પષ્ટ કરતે હૈ કે યે જો શ્રીમદ્ ભાગવતમ જે છે તે 4 શ્લોકમાં, ચતુર્શ્લોકી ભાગવતમ બીજા સ્કંદમાં આપણે ચર્ચા કરી ગયા કે ભગવાન
આ વિશ્વના સર્જન પહેલાં પણ હતા, વિશ્વના સર્જન પછી પણ છે, અને વિશ્વનો વિનાશ થયા પછી જે એકમાત્ર બચે છે તે ભગવાન છે. પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી કે એકમાત્ર બચે ભગવાન એટલે એકમાત્ર ભગવાન નથી, ભગવાન સાથે ભગવાનનો પરિકાર, નામ, રૂપ, ગુણ, લીલા બધું જ છે. એટલે એવું નથી કે એકમાત્ર ભગવાન રહ્યા. કારણ કે આપણે કહીએ કે રાજા, તો રાજાનો અર્થ છે કે રાજા સાથે રાજા આવે છે અહીંયા, અથવા આપણે કહીએ નરેન્દ્ર મોદી આવે છે, તો એવું નહીં કે એકલો નરેન્દ્ર મોદી એકલા હાલતા ચાલતા આવી જાય. નરેન્દ્ર મોદી મીન્સ એની સાથે એના અંગરક્ષક, એના મંત્રી, સલાહકાર, ડૉક્ટર, આ તે બધા એની સાથે આખો રસાલો આવે. એવી જ રીતે ભગવાન બ્રહ્માજીને જ્યારે કહે છે કે આ સૃષ્ટિના સર્જન પહેલાં હું હતો, તેનો અર્થ છે કે ખાલી ભગવાન નહોતા, ભગવાનનો આખો, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદો બધા હતા. આ એના જેવું છે કે કોઈ મોટી વ્યક્તિ કે નેતા જેલમાં જાય તો જેલમાં જેલના લોકોને એમ લાગે કે આ અમારા જેવો જ છે. પણ જેલમાં જે લોકો છે એને ચાર દિવાલથી બહાર નથી નીકળી શકતા, પણ એની બહાર બહુ વિશાળ જગ્યા છે. એટલે આપણને અંદાજ આવવો જોઈએ કે આ ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ એ સંપૂર્ણ રૂપથી જેલ છે. અને એ અંદાજ આવે અને આપણે સમજી શકીએ કે યસ, વાસ્તવમાં આપણે જેલમાં રહીએ છીએ, તો એના માટે શ્રીમદ ભાગવતમનું વર્ણન છે. અહીંયા બહુ બહુ સ્પષ્ટ કરી ગઈ. આ શું છે? શ્રીમદ ભાગવતમ, યત સુરયો ભાગવતમ વદંતી. આ કોણ કોણ આની ચર્ચા કરે છે? યત સુરયો, મોટા મોટા ઋષિ, સૂર્યો દેવ દેવ પણ થાય અને ઋષિઓ, યત સુરયો ભાગવતમ વદંતી. આ કોઈ સાધારણ વાત નથી ભાગવતમની ચર્ચા કરવી. સૂર્ય મોટા મોટા ઋષિમુનિઓનું એકમાત્ર કામ છે, અને એ બ્રહ્મલોકમાં સર્વોચ્ચ, આ ભૌતિક જગતનો ચૌદમું સર્વોચ્ચ લોક શું છે? બ્રહ્મલોક, સત્યલોક, કે જ્યાં બ્રહ્માજી નિવાસ કરે છે. અને એમનું બીજું કાંઈ કાર્ય નથી ભગવાનની લીલા કથા સાંભળવાનું. નારદ મુનિ, વ્યાસદેવ આ બધા ભેગા થઈને ત્યાં ભગવાનની કથા, ભાગવતમની કથાનું વર્ણન કરે છે. એ જ કથાનું વર્ણન આપણે અહીંયા કરી રહ્યા છે. તો યત સુરયો ભાગવતમ વદંતી, તો એ શું? યત સુરયો, યત એટલે શું? મીન્સ કોણ, કેવું? યત તેને, તો કેવું? તેમાં લખે છે જ્ઞાનમ પરમ મન મહિમાવ ભાસમ. મારી મહિમાનું વર્ણન આમાં થઈ રહ્યું છે, અને થવું જોઈએ. તમે વિચારો કે રોજ પેપર આવે છે, ન્યૂઝપેપર, અને લોકો રાહ જોઈએ કે પેપરમાં શું મહિમાવન છે, શું સમાચાર છે. અને એ સમાચાર બદ્ધ જીવોને વધારે દુઃખમાં નાખે. જ્યારે ભાગવતમના સમાચાર બદ્ધ જીવોને ઉત્સાહ પ્રેરે અને જન્મ મૃત્યુના ભવસાગરમાંથી બહાર કાઢે, એ ભાગવતમના સમાચાર છે. અને એમાં શું છે? મન મહિમાવ ભાસમ. એમાં અવભાસ શું થયું છે? સ્પષ્ટ કરે છે. અવભાસમ મીન્સ જે સ્પષ્ટ કરે છે. શું? મારી મહિમાને ભગવાન કહે છે. તમે વિચારો કે આ કેટલું ટોપમોસ્ટ જ્ઞાન છે ભાગવતમ, અને ભગવાન સ્વયં કહી રહ્યા છે ઉદ્ધવજીને કે આ મારી મહિમાનો વિસ્તાર કરે છે. મન મહિમાઓ ભાસમ સ્પષ્ટ કરે છે. અને આગળ કહે છે કે મેં ક્યારે કહ્યું હતું? પુરામયા પ્રોક્તમ. આ મારા દ્વારા, પુરા મયા પ્રોક્તમ, આમ મારા દ્વારા જ અત્યારે ભગવાન કહે છે કે આ ભાગવતમ એ મારું જ્ઞાન આપે છે, મારો મહિમાને સ્થાપિત કરે છે. પણ એ મેં ક્યાં કહ્યું હતું? પુરા મયા પ્રોક્તમ. મેં પહેલે પુરાતન કાળમાં આ કહ્યું હતું. કોને પ્રોક્તમ? અજાયનાભ્ય. અજાયનાભ્ય મીન્સ બ્રહ્માજી. અજાય અજન્મા છે ભગવાન,
બ્રહ્માજી, કારણ કે ભગવાનના અભિગમન હતી. તો અજાય નાભ્યે પદ્મે નિષણાય આદિસર્ગે, તો પહેલાં આદિસર્ગે જ્યારે આ નિર્માણ થયું તે પહેલાં વિચારો. એ ભાગવતમ આપણે નારદ મુનિની કૃપાથી, વ્યાસદેવની કૃપાથી, બ્રહ્માજીના આશીર્વાદથી, પ્રભુપાદના આશીર્વાદથી, ગુરુની કૃપાથી આપણે એ જ સર્ગ, અરે એ જ મહાપુરાણ, આપણે જે ભગવાનના મહિમાનું વર્ણન કરે છે તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અને આ મહાપુરાણમાં શું છે? માત્ર ભગવાનની લીલાકથાનું સ્મરણ છે. શ્રીધર સ્વામી પ્રભુપાદ લખે છે કે શ્રીધર સ્વામી કહે છે કે આ શ્રીમદ ભાગવતમના આ સંક્ષિપ્ત રૂપનો સંબંધ, મીન્સ જે ચતુષ્ટોકી ભાગવતમ છે તેનો સંબંધ ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે છે. અને એક એક પાના ઉપર ભગવાનની લીલાનો મહિમા છે. કેટલી અદ્ભુત લીલાઓ છે ભગવાનની, ચાહે તે વામનદેવની કથા હોય, ધ્રુવ મહારાજની કથા હોય, પ્રહલાદ મહારાજનું આખ્યાન હોય, કે ગોપીઓ સાથેની લીલા હોય, કેટલી બધી કથા, અદ્ભુત કથાઓ છે જે આપણને આપણા હૃદયને સત્વ શુદ્ધ કરે છે. આપણું અસ્તિત્વ, આપણું જીવન જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર્ય, એનાથી આપણું જીવન ગ્રસિત છે, દંશી ગયું છે, ઝેર ચડી ગયું છે આપણા જીવનને. આ ભૌતિક જગતનું ઝેર ચડી ગયું છે અને આપણે આપણા હૃદયને દંશી રહ્યું છે. પ્રભુપાદ કહે છે કે પહેલાં તો બ્રહ્મ કે એસા હી જગ મિલતા હૈ, એક પ્રવચનમાં કહી છે હિન્દી. ફિર ધીરે 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 માયા ક્યા પ્રભાવ સે ધીરે 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 ભોગ ભોગતે 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 મહિલા કા કીડા બન જાતા હૈ. તમે વિચારો કે આપણે બ્રહ્માજી, બ્રહ્માજી પહેલાં તો આપણે ભગવાનના ધામમાં હતા અને કેટલા સરસ ભગવાન સાથે આપણે લીલા કરતા હતા. પછી માયાના સંગમાં એકવાર આપણે અહીંયા આવ્યા તો બ્રહ્મલોકમાં રહેતા હતા. ત્યાર પછી ધીમે ધીમે આપણે સડેલા, સડે મીન્સ માયાના મેલાના કીડા બની ગયા છે. ઉંદર કે કંઈક પશુ મરી જાય આપણા કંઈક નાનું, તેમાં જીવડા એટલા વાસ મારે, જીવડા એ પણ એક જીવ છે, એકદમ ઘૃણાસ્પદ જીવન એમનું, વિચાર તમે. અને એમને જોઈને આપણે ઘૃણા ઉત્પન્ન થાય એવા જીવડા, એ પણ આપણે જીવડા બનતા આવ્યા છે. એમાંથી આપણે અત્યારે બહાર નીકળવાનું કેવી રીતે બહાર નીકળી શકીએ? હવે જીવડા બનતા આવ્યા, એટલો આપણે ભોગ કર્યો અને એટલી ગંદી વસ્તુ ખાવા માટે આપણે તૈયાર થઈ ગયા, તો વિચારો. એટલા માટે આપણે જીવડા બન્યા. મળને કોણ વિચારે, તો એના કીડા બને છે. કેટલું ઘૃણાસ્પદ જીવન આપણે, આપણને જેવું આપણે વિચારે મળ, આપણને એકદમ એ થાય, એ આવી વાતો નહીં કરો. અને એમાં કીડા, એ આપણે બની ના બનતા આવ્યા છે. પણ શ્રીલ પ્રભુપાદની કૃપાથી આજે આપણે બધામાંથી બહાર નીકળી ગયા, તમે વિચારો. એટલે આપણે બહુ ધ્યાનથી, બહુ ગંભીરતાથી આ ભક્તિ કરવી જોઈએ. અને ભક્તોના સંગમાં જ્યારે આપણે રહીએ છીએ તો આપણે જોયું કે બે દિવસ ભક્તોએ તનતોડ મહેનત કરીને, શ્રીલ પ્રભુપાદની કૃપાથી તનતોડ મહેનત કરીને આ જન્માષ્ટમી, નંદોત્સવ અને શ્રીલ પ્રભુપાદ એપિયરન્સ ડે ઉજવ્યો. તો આ ખરેખર ભક્તો માટે બહુ મોટું કલ્યાણ છે, ભક્તો માટે બહુ મોટો મોકો હતો. અને બીજું કે હું શું પોઈન્ટ કહેવાનો હતો, હા, કે શ્રીલ પ્રભુપાદની કૃપા આપણને, શ્રીલ પ્રભુપાદે આ અમૃતમય શાસ્ત્રો આપ્યા છે. ખરેખર શ્રીલ પ્રભુપાદના પુસ્તકો, આ પુસ્તકોની કોઈ કમ્પેરિઝન નથી. આ આ પુસ્તકો તમને ક્યાંય નહીં મળી શકે. અને કેવા લોકોને મળ્યું છે આ પુસ્તક જુઓ, મંદ સુમંદ મતિયો ભાગ્યા, મંદ સુમંદ મતિયો મંદ ભાગ્ય ઉપદ્રતા. આપણે બધા જે ચિંતાઓથી ઘેરાયેલા, આપણને કાંઈ ખબર જ નહોતી કે શું ભગવાન છે, શું આધ્યાત્મિક જગત છે, શું જ્ઞાન છે,
આપણને એક જ વસ્તુ ખબર હતી કે ક્યાં ભોગ છે, ક્યાં ખાવાનું છે, ક્યાં ખાઓ પીઓ ને મોજ કરો, આપણને એ જ વસ્તુ ખબર હતી. અને એવા લોકોને શ્રીમદ ભાગવતમ આપી દીધું પ્રભુપાદે. એટલે પ્રભુપાદનો જે મહિમા છે એ નો ડાઉટ પ્રભુપાદે આચાર્યોના માધ્યમથી જ આપણને આપ્યું છે, પણ છતાં પ્રભુપાદ સંપ્રદાય આચાર્ય છે. કારણ કે પ્રભુપાદે એક એક જીવને મોકો આપ્યો, એમણે એવી વ્યવસ્થા કરી કે એક એક જીવને મોકો મળે. આજે પ્રભુપાદ આપણી સાથે નથી, પણ એ સાક્ષાત એમના પુસ્તકો દ્વારા આપણી સાથે છે. અને આપણું બહુ મોટો ભાગ્ય છે કે આપણે પુસ્તકોને વિતરણ કરી રહ્યા છે, એ પુસ્તકોના માધ્યમથી આપણે સેવા કરી રહ્યા છે, ચાહે તે સેવા પ્રસાદ વિતરણની હોય, તે સેવા પુસ્તક વિતરણની, નગર સંકીર્તન હોય, કુકિંગ હોય, કોઈ પણ સેવા, એ દરેક સેવા કરીને એક આખું સેવા માટેનું જે ચક્ર છે તે પૂરું કરીને એક વિશાળ ફેસ્ટિવલને ભક્તે ઉજવ્યો, એ માત્ર ને માત્ર શ્રીલ પ્રભુપાદની કૃપા છે. એટલે આપણે શ્રીલ પ્રભુપાદના બહુ ઋણી છીએ કે જેની કૃપાથી આજે આપણને 18,000 શ્લોકનું ભાગવતમ ભાવાર્થ સાથે મળી રહ્યો છે. અને અધિકૃત તમે એને ચેલેન્જ નહીં કરી શકો, કારણ કે પ્રભુપાદે એક એક શબ્દનો અર્થ સ્પષ્ટ રૂપે સમજાવ્યો છે. એટલે આપણે આ સમજવું જોઈએ, અને માત્ર સમજીને બેસી નથી રહેવાનું. આપણે આપણા હૃદયને શુદ્ધ કરવા માટે આપણે સારી રીતે સેવા કરવાની છે, અને નિયમોનું પાલન કરવાનું છે. એકચ્યુઅલી શ્રીલ પ્રભુપાદનો આપણે મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. આપણે સતત એમનો મહિમા ગાવો જોઈએ. અને એ મહિમા ક્યારે આપણે ગાઈ શકીએ ખબર છે? જ્યારે આપણે પુસ્તકો વાંચીએ, પુસ્તકો વાંચીએ, પુસ્તકોનો પ્રચાર કરીએ, અને પુસ્તકો વાંચીને એ પ્રમાણે આપણું જીવન આપણે સુધારીએ. કારણ કે પ્રભુપાદે આપણને બહુ સરળ સરસ રીતે સમજાવ્યું છે. આપણે કશામાં આપણે કન્ફ્યુઝ થવાનું નથી કે હવે શું કરીશું. પ્રભુપાદે બહુ સરસ રીતે એમના પુસ્તકોમાં આપણે જીવન કેવી રીતે તમારે જીવન જીવવાનું છે, ને કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરીને તમારે ભગવદ્ ધામ જવાનું છે, એ બધી માહિતી શ્રીલ પ્રભુપાદે આપી છે. અને એટલા માટે જ પ્રભુપાદ ગ્લોરીફાઈ કરવા જોઈએ. પ્રભુપાદને એ બે જશ ગુશુક ત્રિભુવને. આપણે દરેકની એ સેવા છે કે આપણે પ્રભુપાદને નો જય જયકારે, પ્રભુપાદનો યશ આખા જગતમાં ફેલાવવાનું છે. એટલે નાનામાં નાનો ભક્ત પણ પોતાની જે કેપેસિટી છે તે કેપેસિટીથી પ્રભુપાદના મહિમાને ફેલાવવાનો છે. એટલે જ્યારે આપણે કાલે પ્રસાદ વિતરણ કરતા હતા, ઘણી ભીડ હતી, પણ ભક્તો બહુ સારી રીતે હેન્ડલ કરતા હતા, કોઈ વધારે ગુસ્સા વગર, ક્રોધ વગર. તો આપણે આપણને શીખવાનું છે કે કઈ રીતે શાંતિથી હેન્ડલ કરવાનું. ગયા રવિવારે આપણી સેવા હતી મંદિરમાં, તો બીજું ગ્રુપ પણ આપણી સાથે સેવામાં વિતરણમાં હતું, નહીં સોરી, બલરામ પૂર્ણિમા દિવસે. તો બીજા ગ્રુપને એક લીડર આવ્યો મારી પાસે, મારી પાસે એકદમ ગુસ્સે થઈને, કારણ કે પ્રભુજી આ ભક્ત જુઓ અહીંયા આમ કરે તેમ કરે. શાંતિ રાખો, કેમ તમે એટલા બધા ગુસ્સે થઈ ગયા? કેમ આપણને સેવા આવી એનો અર્થ એવો નહીં કે આપણે લીડર બની ગયા, તમે કંઈ પણ બોલી શકો. શાંતિ રાખો. પછી મને શાંત કર્યા, પછી બધું પતી ગયું, પછી મારી પાસે આવ્યા કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ. મેં કહ્યું હા, આપણે શીખવાનું છે કે આપણને શું લીડર બનાવી દીધા એટલે આપણે બધા પર હુમલો કરવાનો છે? ના, આપણે બહુ શાંતિથી તો આ બધી કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવા બહુ શાંતિથી હેન્ડલ કરવાની છે. તો આ બધું શિક્ષણ શ્રીલ પ્રભુપાદ આપણને આપી રહ્યા છે અને ભાગવતમમાં. માટે દરેક ભક્તો ભાગવતમને વાંચો, કારણ કે આપણે મંદબુદ્ધિ છે. એટલે ભગવાનને જે 4 શ્લોકમાં ભાગવતમ કહ્યું હતું એ બ્રહ્માજીએ નારદજીને કહ્યું, અને નારદજીએ વ્યાસદેવનો વિસ્તાર કરવાનું કહ્યું, ત્યારે આપણે બહુ સરસ રીતે સમજી શકીએ. બાકી 4 શ્લોક સમજવું મુશ્કેલ છે. 4 શ્લોક ક્યારે સમજીએ? જ્યારે આ વિસ્તારથી આ સમજીએ ત્યારે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને બધાને શ્રીલ પ્રભુપાદના શરણમાં રાખે, શ્રીલ પ્રભુપાદના ઉપદેશોને, શ્રીલ પ્રભુપાદના પુસ્તકોને આપણા દુષ્ટ મનમાં
સ્થાન આપે એમની શિક્ષા આપણે સમજી શકીએ. આપણે સતત પ્રાર્થના કરવાની છે અને સતત ભક્તોના સંગમાં રહીને, ભક્તો સાથે જોડાયેલા રહીને આપણે ભગવાનની સેવા કરતા કરતા આગળ વધવાનું છે અને આખા જગતને આપણે આ મેસેજ આપવાનો છે. એટલે આપણે જીવનભર પુસ્તક વિતરણ બંધ નથી કરવાનું, નગર સંકીર્તન બંધ નથી કરવાનું આપણી, અને એ બંધ નહીં કરવા માટે આપણે સતત રોજ ભાગવત કથા ચાલુ રાખવાની છે. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. વાંચા કલ્પદ્રવ્ય શિવાસી આવતીકાલે ગુરુ મહારાજ એટલે કાલે ભાગવત.